શ્રી ગણેશાય નમા નમામી સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરેહમ ચિદાકાશ માકાશ વાસમ ભજેહમ સર દર્શક મિત્રો શુ પ્રભા જય શ્રી ગણેશ વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ જ્ઞાન આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ કોઈપણ રંગને આપણે જોઈએ એટલે તરત અમુક રંગ એવા છે કે જે આપણું મન ચોટી જાય અમુક કેરા રંગ હોય અમુક આછા રંગ હોય અલગ અલગ પ્રકારે રંગો હોય તો આ રંગભરી આ દુનિયાની અંદર મારી દ્રષ્ટિ ક્યાં સ્થિર થાય છે અને શું ગ્રહોની સાથે શું છે એનું સીધું પ્રભુત્વ એની વાત કરીશું દિન વિશેષની અંદર આપણે સાથે સાથે બારે બાર રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ શું કરવાથી લાભ થાય શું કરીએ તો નુકસાન કયા મંત્રનો જાપ છે એનું દાન કરવું જોઈએ સુભત્વને આપવા વાળી વાત શું છે આ બધી જ વાતોમાં આપના પ્રશ્નોના જવાબ તો ખરા જ શરૂઆત પંચાંગથી તદૈવ લગ્નમ સુદિનમ તદય તારાબલમ ચંદ્રબલમ તદૈવ વિદ્યાબલમ દેવબલમ તદૈવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરામી ભગવાન લક્ષ્મીનારાયણનું સ્મરણ કરીએ કરીએ સતવત પંચામથી પાંચ અંગોનો સમૂહ એક સાત બે હજાર ચોવીસ અને ગુરૂવાર અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષ એટલે વધ વદ એટલે અંધાર્યું અને એમાં બપોરે ત્રણ કલાક અને અઠયાવીસ મિનિટ સુધી જે તિથિ ચાલે છે એનું નામ છે બારસ અને ત્યારબાદ જે તિથિ આવશે એ તેરસ છે આજે પ્રદોષ છે મૃગશીર્ષ નક્ષત્ર સવારમાં દસ કલાક અને બાવીસ મિનિટે પૂરું થાય છે ત્યારબાદ આદરા નક્ષત્રની શરૂઆત થાય છે વ્યાઘ્રાત નામનો યોગ છે બપોરે બાર કલાક ને મિનિટ સુધી ચાલશે ત્યારબાદ હર્ષણ નામના યોગની શરૂઆત થશે અત્યારે જે કરણ ચાલી રહ્યું છે કરણ છે તૈતીલ રાશિનો ચંદ્રમાય મિથુન રાશિનો છે તો મિથુન રાશિ એટલે ક છ અને ઘ અક્ષર છે તો મિથુન રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની મિથુન રાશિ રહેશે જેના અક્ષર ક છ અને ઘ રહેશે જય ગણેશ હવે આપણે વાત કરીએ દિન વિશેષની તો પેલા તો જે પ્રદોષ છે તો પ્રદોષનું વ્રત હંમેશા એમ કહેવાય છે કોઈ પણ વ્યક્તિએ પ્રદોષનું વ્રત જ્યારે કરે છે ત્યારે ત્રણ પ્રકારના દોષનો નાશ થાય છે કારણ કે ભગવાન શ્રી શિવના હાથમાં ત્રિશૂળ છે શૂલ નિર્મૂલનમ શૂલપાણે પાણે ભજે હમ ભવાની પતિ ભાવગમ્યમ ભાવગમ્ય પરમાત્મા ભોળાનાથનું ભજન કરતી વખતે આ વસ્તુને યાદ રાખીએ કે એના હાથમાં ત્રિશૂળ છે ત્રિશુળનો અર્થ એનો થાય કે આધી વ્યાધિ અને ઉપાધિનો નાશ કરે ત્રુલ આ ત્રણ સૂર છે માણસના જીવનમાં આધી છે વ્યાધિ છે અને ઉપાધિ છે તો આધી વ્યાધિ અને ઉપાધિ જો તમારા કર્મ પ્રમાણે ભોગવાતી હોય પણ ભગવાન ભોળાનાથનું સાનિધ્ય મળે તો ત્રણ પ્રકારના કર્મ દોષમાંથી મુક્તિ પ્રાપ્ત કરાવડાવે છે એનું નામ છે ભગવાન સદાશિવ તો આજના દિવસમાં પરમ આ મંગલકારી સ્વરૂપનું દર્શન કરવું રહ્યું નિજ કોઈ નજીકમાં મંદિર હોય નિજ મંદિરમાં તો કદાચ ભગવાન ભોળાનાથની પ્રતિમા હોય અથવા તો લિંગ હોય અથવા તો દર્શનનું કોઈપણ પ્રકારનું માધ્યમ હોય તો આપણે કરી શકીએ છીએ અભિષેક કરી શકીએ છીએ પણ જ્યાં સ્થાપિત શિવલિંગ છે જ્યાં ભગવાન ભોળાનાથનું મંદિર છે ત્યાં જઈ અને જો પૂજા કરવામાં આવે તો સારામાં સારી સફળતા મળે દરેક ગ્રહસ્થિને સામાન્ય રીતે મહિમના સ્તોત્રનો પાઠ આવડવો જોઈએ મહિમના પારંતે પરમ પરમવિદુસો યજ્ય સદૃશી સ્તુતિ બ્રહ્માદિના મિત વસનનાથ વૈગેરે અથાવાચ્ય સર્વ સ્વમતિ પરિણામમાં વધિગુણન મમા પીએ સસ્તોત્ર હરનિરપવાદ પરિગ્રહ કારણ શું છે કે મહેશાનના દેવો ભગવાન મહેશ કહેતા જેવો કોઈ મહેશાનના પરોદેવો એના જેવો કોઈ દેવ નથી મહિમનો ના પરાસ્તુતિ આ મહિમના જે સ્તોત્ર જે સ્તુતિ છે એના જેવી કોઈ સ્તુતિ નથી અને અઘોર જેવો કોઈ મંત્ર નથી અને ગુરુ જેવું કોઈ તત્વ નથી તો આ વસ્તુ આપણને અહીંયા મહિમના સ્તોત્રમાં સમજવા માટે મળે છે ભગવાન ગોડાનાથના ચરિત્રને આપણે જોવું હોય કદાચ એને મઠારું હોય તો આપણા હૃદય મંડળની અંદર જે સ્થાપના કરવાની હોય એટલે આ એક જ સ્તોત્ર કાપી છે કે જેમાં ભગવાનના ગુણગાન છે હે તો આવા પુષ્પદંતાચાર્ય વિરચિત શિવ મહિમના સ્તોત્રનો પાઠ જો અનુકૂળતા હોય તો આજના દિવસ માટે કરવો જોઈએ શિવ પંચાક્ષરી મંત્ર છે નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માંગ રાગાય મહેશ્વરાય હે આમાં ન મહ શિવાય આખે આખો હે મંદાકીની શલી ચંદન ચર્ચિતાય નંદીશ્વર પ્રમથ મહેશ્વરાય મંદા પુષ્પ બહુ પુષ્પ સુ બધા નમઃ સિવાય આખો મંત્ર છે તો આને શિવ પંચાક્ષરી સ્તોત્ર પાઠ કહેવામાં આવે જો આ આવડે તો વધારે સારું છે કદાચ આ કશું ના આવડે મંદિરે નથી જઈ શકાતું તો શું કરવાનું જ્યાં બેઠા છીએ ત્યાં આંખ બંધ કરી ભગવાન ભોળાનાથને હૃદયમાં સ્થાન આપી અને ભગવાન શ્રીની ની માનસી પૂજા કરી રત્ન કલ્પિતમ આસનમ હિમ જલે ચ દિવ્યાંબરમ નાના રત્ન વિભૂષિતમ મૃગપદા મોદાંકિતમ ચંદનમ આત્મા ગિરિજા મતી સહચરા પ્રાણા શરીરમ ગૃહમ પૂજા તે વિષયો ઉપભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્ર સર્વાંગીરો યદ કર્મ કરો મે અખિલમ સંભવ તવારાધનમ પોળાનાથ નો મહિમા વર્ણો તો આખો માસ નજીક આવી રહ્યો છે જેને આપણે શ્રાવણ માસ કહીએ છીએ આમ તો શ્રાવણિયાના જડ વર્ષે ઝરમર જરતા ફોરારે કોઈ વિજોડે ન ભોરડી દડધડ દરતા બોરારે શ્રાવણ મહિના બહુ મહત્વ છે તેમણે ભગવાન ભોળાનાથની પૂજા માટે તો ખૂબ વિશેષ મહત્વ છે પણ એ શરૂઆત થાય છે બારસથી જયારે પ્રદોષની શરૂઆત થાય તો ત્રયોદશીનો પ્રદોષ હોય છે તો આજે આ પ્રદોષનો મહિમાને સમજી અને ભગવાન ભોળાનાથની ઉપાસનાની કરો શરૂઆત કારણ કે ભગવાન ભોળાનાથનો આશ્રય લે છે દરેક પ્રકારના દરિદ્ર કષ્ટ અને દુઃખને દૂર કરે છે આવો ભગવાન ભોળાનાથનો મહિમાવંત એક આખો ભગવાનનો એક મહિમા છે હવે આપણે આજે દિનવિશેષની વાત કરીએ તો આજે રાશિ અને રંગોનું મહત્વ શું છે મિત્રો તમારી રાશિ જે પ્રમાણે હોય ને એ પ્રમાણે તમને રંગો ગમતા હોય આમ તો એમ કહેવાય છે કે જાનેવાલી પિનાલા આ સાત રંગથી આખું બનેલું છે બરાબર તો આ પ્રમાણે આ સાત રંગોની અંદર મારી તમારી દુનિયા સમાયેલી છે અને એટલા માટે આજકાલ તમે જોજો મોટા ભાગના વ્યક્તિઓ જે ખાસ કરી યંગ જનરેશન યુવાનો છે એ બહેનો હોય દીકરીઓ હોય માતાઓ હોય દરેકના હાથમાં તમને કંઈનું કાંઈ જોવા મળશે અલગ અલગ પ્રકારના બ્રેસલેટ જોવા મળશે તમને એ અલગ અલગ પ્રકારના રંગો તમને જોવા મળશે કપડાની પસંદગી જયારે કરવાની હોય ને ત્યારે બહેનોની ખાસ જીવટ હોય છે એ પાંત્રીસ જાતના અલગ અલગ કલરના કપડાં જોવે પછી એમાંથી એક કે બે કપડાં ખરીદે એ વળી સામેવાળો નસીબ હોય તો ખરીદે બાકી ના એ ખરીદે નીકળી નીકળી જાય પાછા ભાઈ એક એક કલરમાં ઠેકાણું પડતું નથી કારણ કે મારું મન ચોટતું નથી ને હે એ ડિઝાઇનની વાત હોય એ રંગની વાત હોય એ કપડાની વાત હોય તો એવા સમય આ બનતું હોય છે તો મિત્રો રંગોનું મહત્વ રાશિ પ્રમાણે શું હોઈ શકે છે મારી રાશિ જે પ્રમાણે હોય એ પ્રમાણે મને હું તમને એક વસ્તુ કહું કે આપણે એમ કે ભાઈ જયારે પણ કુંડળીની અંદર સૂર્ય નબળો પડતો હોય ત્યારે એ રત્ન ધારણ કરવું જોઈએ અને એનું નામ છે માણેક બરાબર છે ને અંગ્રેજીમાં રૂબી કહેવાય છે તો એ રત્ન ધારણ કરવું જોઈએ તો એનો મતલબ એનો રત્ન કે એ રત્નનો રંગ કેવો છે ઘણા એમ કે આ રત્ન લાલ છે કોઈ કે ના હું તો એમ કહું કે કબૂતરની આંખ જે છે ને એ કબૂતરની આંખ જે હોય એનો રંગ છે તો હવે આ આ તો કબૂતરની આંખ જોવા જવાની પાછી પણ ના રત્ન હંમેશા સાચું અને સારું પહેરવું જોઈએ અને માટે જ સૂર્ય જેની કુંડળીમાં નબળો પડેલો હોય એવો વ્યક્તિ સૂર્યનું રત્ન ધારણ કરે છે હવે માનસિક જે વિહિવતા હોય માનસિક અશાંતિ હોય જન્મકુંડલીની અંદર ચંદ્ર નબળો પડ્યો હોય કેન્દ્ર ત્રિકોણનો માલિક બની ખાડે પડ્યો હોય તો એવા સમયે એને શું પહેરાવવામાં આવે છે સફેદ રંગ એને મોતી કહીએ આપણે તો મોતી ધારણ કરવાનો એક નિયમ ચંદ્રના માટે હોય છે મંગળની જો વાત કરીએ આપણે કે મંગળે કયો રત્ન ધારણ કરવો તો એને પરવાડું કહીએ આપણે સામાન્ય રીતે બે પ્રકારે પરવાળા આપણને જોવા મળે છે એક લંબગોળ જોવા મળે છે જેને આ લોકો કેપ્સ્યુલ કહે છે બરાબર અને એક ત્રિકોણ જોવા મળે છે લગ્નમાં વિલંબ થતો હોય ત્યારે મંગળ પહેરવાનો વિધિ આપણા શાસ્ત્રમાં બતાવવામાં આવેલો છે માનસિક ઉદ્વેગ રહેતો હોય ક્રોધ વધારે રહેતો હોય ત્યારે એમ કહેવાય છે કે લંબગોળ મંગળ જો ધારણ કરે તો એને સારી સફળતા મળે આજકાલ પ્રચલિત એવા પણ ઘણા બધા રત્નો બન્યા છે જેને ઉપરત્નોની સંજ્ઞા આપી શકાય મારો વ્હાઈટ મંગળ વ્હાઈટ મંગળ કદાચ ક્યાંથી કેવી રીતનું મને ખબર નથી પણ મને તો ખબર પડે મંગળ એટલે પરવાડું પરવાડું એટલે ભગવો કલર શેફોની કલર તો ભગવો કલર જ્યાં હોય ત્યાં પરવાળું એટલે મંગળને શાંત કરી દે તો આ કલરનું મહત્વ જો આપણે સમજવું હોય તો આ પ્રમાણે મંગળના રત્નને જો ધારણ કરે તો એ વ્યક્તિના શરીરમાં એક ઉર્જા નવી આવે નવું એક પ્રાણ આવે એટલે જેના કારણે એને શાંતિ મળે બુધનું રત્ન મોટા ભાગે તમે જો તમને પાનું જોવા મળે એ ઉપરત્નો ઘણા બધા છે પણ પાનુ પન્ના જેને કહી શકાય તો પન્નાનું રત્ન લીલા કલરનું આવે છે તો એવા જેનો નબળો હોય કુંડળીની અંદર એ પન્નાનું રત્ન ધારણ કરે તો એને સારામાં સારી સફળતાની પ્રાપ્તિ થાય ગુરુ જેની જન્મકુંડલીમાં નબળો પડ્યો હોય અથવા ગુરુની ક્યાંક પીડા દેખાતી હોય વિદ્યા અવસ્થાની વાત હોય નોકરીમાં પ્રમોશન ન મળતું હોય ધંધામાં વિકાસ ન થતો હોય અથવા કોઈ પણ પ્રકારે વ્યક્તિને માનપાન ન મળતું હોય ત્યારે એ જે રત્ન ધારણ કરે છે કારણ કે ગુરુ કુંડળીમાં નબળો હોય તો આ બધી વસ્તુઓ બને એ સ્વાભાવિક છે બરાબર છે હવે તો એવા સમયે ગુરુનું રત્ન આવે છે પોખરા છે પોખરાજ હંમેશા પીળા કલરનું હોય છે એમાં આછો પીળો હોય ઘાટો પીળો હોય આ અલગ અલગ પ્રકારના પોખરાજ આપણને જોવા મળે છે સોનેલાથી માંડી અને ઘણા પ્રકારના રત્નો ઉપરત્નો પણ આપણને પોખરાજમાં જોવા મળે છે તો એ પ્રમાણે જે વ્યક્તિની કુંડળીમાં ગુરુ નબળો પડ્યો હોય એ પોખરાજ પહેરે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય શુક્ર માટે એમ કહેવાય છે કે બે રત્ન ધારણ કરી શકે શુક્ર માટે ડાયમંડ ડાયમંડ એટલે હીરો હવે હીરો આપણને રિયલ તો કદાચ મળે ના મળે હે મળે તો કદાચ મોંઘો મળે તો એવા સમયે આપણે અમેરિકન ડાયમંડ પણ પહેરતા હોઈએ છીએ આઠ પ્રમાણની માત્રા લઈએ છ લઈએ આઠ લઈએ દસ લઈએ પ્રમાણે વીટીમાં મઢાવીને આપણે પહેરતા હોય પણ એથી વિશેષ તમને વાત કરું કે એનું ઉપરત્ન કદાચ કોઈ સારું નબળું કહેવાય પણ એ છે આ તમે કોઈ પણ જ્યારે તમે પોખરાજ ન પહેરી શકો તો એવા સમયે તમે ફિરોજા પહેરી શકો છો કારણ કે ગુરુ અને શુક્ર બંનેને પ્રભાવ આપે છે સાથે સાથે તમે ઘણા બધા એવા રત્નો છે જે તમે પહેરી શકો છો બરાબર પણ મુખ્ય પ્રધાન છે ગુરુ માટે પોખરાજ બરાબર છે શુક્ર માટે છે હીરો ડાયમંડ બરાબર એ દરેક ગ્રહોને અલગ અલગ પ્રભુત્વ તમને જોવા મળે રંગોના મહત્વની વાત મારે તમને સમજાવે છે કારણ કે તમારામાં જે રંગ ખૂટતો હોય ને ઘણા નથી કહેતા ભાઈ આપણે ક્યાંક આને ગોળ ખવડાવો ભાઈ ગોળને ભાખરી ખવડાવીને મંગળવાર કરાવો કે અમારો છોકરો ગોળ ખાતો જ નથી હવે ગોળમાં કેલ્શિયમ હોય હાટકો હાટકા કેલ્શિયમથી તૈયાર થતા હોય બરોબર આવા સમયે ગોળ ના ખાય એટલે હાડકા મજબૂત ના હોય અને તમારે કુંડળીમાં લખ્યું કે હાડકાને મજબૂત બનાવવા માટે અને ગોળ ખાવો નથી અને એ પાવતો નથી પણ ખવડાવો પડશે શું કામ કે એની કુંડળીમાં હાડકા મજબૂત બનાવવા હશે કેલ્શિયમનું બળ જોઈતું હશે તો એને ગોળ ખવડાવો પડશે અને જે ગોળ ખાય એ ચોકડા ખમે એવું પાછું નિયમે છે તો આ બધી વસ્તુ આપણને ગ્રહોની સાથે સાથે આપણા દૈનમ દિન પ્રમાણે આપણને જોવા મળે છે તો એક વસ્તુ શનિ માટે તમે જોજો ભાગે નીલમ પહેરવામાં આવે છે નીલમ તમે રત્ન જોયો જાંબલી કલરનું રત્ન આવે અલગ અલગ પ્રકારની વાદળી કલરની છાંય મળે જાંબલી કલરની મળે એવી તમને છાંય જોવા મળે છે તો એ પ્રમાણે શનિનું રત્ન તમે લીલમ ધારણ કરી શકો છો હવે તમે રાહુની વાત કરો તો રાહુ માટે એમ કહેવાય છે કે જે રત્ન છે ને એ એક ગોમેદ આવે ગોમેદ એટલે ગોમેદ ગાયનું છાણ ગાયના છાણ જેવો રંગ તમને એ રત્નનો જોવા મળે પણ સાચું રત્ન હોય તો બાકી અત્યારે પેલા આપણે દોરા પીએ ને ઉત્તરાયણની અંદર એ કાચ જે આવે સરસના કાચ એના એને એમ પણ મઢીને એનો એનો રત્ન બનાવી દેવામાં આવે છે રત્નની પરખ છે દરેક વસ્તુ રત્નની પરખ છે દરેક રત્નની પરખ છે જો તમને જોતા આવડે ન આવડે તો શીખી લેવું જોઈએ ક્યાંથી જાણી લેવું જોઈએ અત્યારે તો યુટ્યુબનો જમાનો છે અત્યારે તો તમારે ગૂગલનો જમાનો છે તમે જાણી લો કે આ રત્ન સાચું છે એની પરખ શું મોતી માનો કે ચંદ્ર તમારે લાવવું હોય તો ચંદ્ર તમે દૂધમાં મૂકો એમ કહે છે કે નીચે બેસી જાય એવો અગળી જાય ઘણી બધી વસ્તુ આવી જોવા મળે બરાબર તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને જો રત્ન સારું હોય વ્યવસ્થિત હોય અને રત્ન તમે ધારણ કરો તો તમને સારી સફળતાની પ્રાપ્તિ થાય તો રત્નોનું મહત્વ આ પ્રમાણે ગ્રહો પ્રમાણે પણ છે ઘણી વખત હાથમાં આપણે બ્રેસલેટ પહેરતા હોય તો તમે જો વિદ્યાર્થીઓ જ્યારે વિદ્યામાં નબળા હોય ત્યારે મોટા ભાગે જ્યોતિષી એની કુંડળીમાં પાંચમું સ્થાન જોઈએ એનું એની કુંડળીમાં નવમું સ્થાન જોઈએ હવે પાંચમું સ્થાન એ વિદ્યાનું સ્થાન છે ઉચ્ચતર વિદ્યાનું સ્થાન એ નવમું સ્થાન છે અને પરદેશ જવાનું હોય તો ભાગ્યથી પાંચમું સ્થાન એટલે બારમું સ્થાન છે તો આવા સમયે જો અભ્યાસમાં વિદ્યાર્થી નબળો પડતો હોય તો એની સાથે સાથે તમને રત્ન તો ધારણ કરાવે પણ એમ પણ કે રુદ્રાક્ષ ધારણ કરો હવે વિદ્યામાં જે નબળો પડતો હોય એના માટે કવચ જેને કહીએ તો કવચ કઈ રીતે બને પાંચમા સ્થાનનો જે સ્વામી ગ્રહ હોય હું તમને કહું મેષ લગ્ન છે તો પાંચમા સ્થાનમાં સિંહ રાશિ આવી તો સિંહ રાશિનો સ્વામી કોણ તો કે સૂર્ય સૂર્યનું રત્ન કર્યું તો કે માણેક તો માણેકના રત્નને મઢાવી સરસ મજાનું એનું પેન્ડલ બનાવી અને બે બાજુના ભાગની અંદર ચાર મુખી રુદ્રાક્ષ કારણ કે ચાર મુખી રુદ્રાક્ષ હંમેશા વિદ્યા પ્રાપ્તિ માટે વિદ્યાર્થીને ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે અને એમાં જો લાલ દોરામાં પહેરાવવામાં આવે તો સમજી લો એનો વધારે એને સત્વ પ્રાપ્ત થાય છે જેના કારણે વિદ્યાર્થીને અવસ્થા સારી વિદ્યામાં અને સારું ભણતર ચડે આપણે ઘણા બાબપ ની કહેતા કે ભાઈ મારા છોકરાને ભણતર નહીં ચડતું અથવા સ્કૂલ મૂકી દીધી અને એ ભણતો નથી એ કોલેજમાં એક વખત કર્યો આગળ જતો નથી તો આવા વિદ્યાર્થીઓ માટે હંમેશા જે પાંચમું સ્થાન હોય અથવા તો દસમા ધોરણ કે બારમા ધોરણ પછી મળે જો તમારું નવમું સ્થાન કુંડળીમાં હોય અને નવમા સ્થાનનો જે સ્વામી જે ગ્રહ છે એનું રત્ન ધારણ કરવામાં આવે બાજુ ચાર મુખી રુદ્રાક્ષ ધારણ કરવામાં આવે નવમા ધોરણથી અગિયારમા ધોરણ સુધી આ ચાલે હવે અગિયારમા ધોરણથી બારમા ધોરણમાં જવાનું બારમા ધોરણથી જો તમારે ઉપર ભણવાનું હોય તો ચાર મુખી રુદ્રાક્ષની સાથે છ મુખી રુદ્રાક્ષનું પણ મહત્વ બતાવવામાં આવેલું છે તો ભાગ્યસ્થાનનો સ્વામી ગ્રહ હોય ગ્રહનું રત્ન હોય અને એની ઉપર મુખી એનામ છ મુખી અને આખું કવચ કહેવામાં આવે મિત્રો અને જે કવચ ધારણ કરે એટલે સમજી લો એને અભ્યાસમાં સારી સફળતાની પ્રાપ્તિ થાય તો આ પ્રમાણે રંગોનું મહત્વ બ્રેસલેટ પણ પહેરી શકાય છે જે જે રાશિ નબળી પડતી હોય દરેક રાશિના સ્વામી હોય એ સ્વામીના ગ્રહ પ્રમાણે વ્યક્તિ બ્રેસલેટ પહેરી શકે છે લાલ દોરો લીલો દોરો પીળો દોરો અલગ અલગ પ્રકારના દોરાઓને પણ ધારણ કરી શકે છે અમુક લોકોને હોવાનું ફળે છે અમુક લોકોને નથી હતું અમુક લોકો ચાંદી નથી હતી પહેરેલા તરફ તરત ફોડલિયું થઈ જાય શું કામ કે રત્નની સાથે અથવા એ ધાતુની સાથે એના શરીરની ચામડી મેચ નથી થતી અને નહીં કહેતા હું ચાંદી પહેરું એટલે મને મને નથી ફાવતું એમ કે અમુક જણાને સોનું નથી હતું લીધું નથી ક્યાંક ઉડી ગયું કે ખોવાઈ ગયું આ બધી વસ્તુ આપણને જોવા મળે છે તો આ લેણા દેણીની વાત છે મિત્રો રાશિ સાથે ગ્રહો અને ગ્રહો સાથે એનો રંગ એક વખત તમે સારી રીતે કપડા જે રીતે મેચ કરો છો પડદા જે રીતે મેચ કરો છો એ જ રીતે રંગો રત્નો અને તમારા સ્વભાવને મેચ કરી લો ને આજ પણ સુખ અહીંયા છે ક્યાંય બાર હોતવા જવાની જરૂર નથી જય ગણેશ બારે બાર રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ વાત કરીએ નાનકડા વિરામ ગણેશ કોલર મિત્ર સાથે વાત કરીએ હલો હા જય ગણેશ જય ગણેશ હા મારા બાબા માટે પૂછવું હતું હા કુનાલ છે નામ અને જન્મ તારીખ છે છ ત્રણ બે હજાર નવ દસ પિસ્તાલીસ છ ત્રણ બે હજાર ને નવ દસ પિસ્તાલીસ હા રાતના અને સ્થળ છે ખંભાત બરાબર શું પ્રશ્ન હતો બાબાનો અને ભણવામાં કેવું આગળ કઈ બાજુ નો જવાબમાં અને એની આગળનું ભવિષ્ય માટે તમે બોડો બહુ ખેતી કરી નાખો છો કઈક પ્રશ્ન મને વ્યવસ્થિત પૂછો તો ખબર પડે કે તમે હું પૂછવા માંગો છો આગળ કઈ લાઈનમાં આગળ વધશે કોમર્સ ચાલુ છે તો પછી ભણાવો તો શું ઘરવાળા પૂછે કે શેનું શાક બનાવો કે ભીંડો બનાયત કે ભીંડો તો કે અત્યારે આયડો પડે તો કે એક કામ કર ચોરી બનાય કે ચોરી ખવાતી હશે શિયાળામાં ચોમાસામાં શરીર બગડે તો કે તને ફાવે બનાય તો કે આમ તો કે હાજે મગ પલાળેલા જ છે એટલે હવારમાં તો મગજ કરવાનું શું કામ પૂછે તમને પૂછીએ તો સારું લાગે એમ આમાં જ્યોતિષને પૂછીએ સારું લાગે આટલું છે કોમર્સ તો કરે છે ઓગરો આમ સારું એને બળ છે તમને એક વસ્તુ કહું મિથુનાધિપતિ બુધ છે કુંડળીમાં તો વિદ્યાસ્થાન શુક્ર સાથે બેઠેલો છે તો કોમર્સમાં આ જઈને ત્રણ વર્ષની કદાચ મને લાગે છે એની અવધિ દેખાઈ રહી છે અભ્યાસક્રમની કારણ કે આમ તો સામાન્ય રીતે બે હજાર ને વીસ થી બે હજાર ઓગણચાલીસ નો જે ગાળો છે ને એ શનિનો ગાળો છે એટલે એ એ સમય દરમિયાન એને એને પોતે સારો અભ્યાસ પણ કરશે અભ્યાસ દ્વારા સારી નોકરીના પણ યોગ બની રહ્યા છે સૂર્ય અને બુધનો બુધાદિત્ય યોગ સારા પરિણામ આપે મીન રાશિનો શુક્ર છે ભલે બારમી બેઠેલો છે છઠ્ઠે બેઠેલો છે પણ છતાં સારા પરિણામ એક જ ખાલી ધ્યાનમાં રાખવાનું છે ગુરુ રાહુ સાથે ચાંદાલ યોગ બનાવે ચોથા સ્થાનમાં એ વિચારોમાં ભ્રમિત ન થઈ જાય એનું ધ્યાન રાખવું પડશે અને એના માટે કંટ્રોલ માટે ગુરુનું રત્ન પહેરાવવું પડશે તો તમે તો ખંભાતમાં જાઓ જ્યાં રત્નોની નગરી છે ગુરુનું એક સારું રત્ન પહેરાવી દો સોનામાં પહેરાઈ શકે ઠીક છે બાકી પંચધાતુમાં પણ વીટી બનાવીને તમે એની પહેલી આગળ પહેરાવો જમણા હાથની એનાથી પણ એને સારી સફળતા મળશે અને એથી વિશેષ તમે એને ગુરુવાર કરાવો

જન્મ નો સમય છે સવારે ચાર વાગે ને પિસ્તાલીસ મિનિટ સવારનો અને જન્મ નું સ્થળ છે અમદાવાદ બરોબર હવે પ્રશ્ન એવું છે કે દસ બાર વર્ષથી મારા મેરેજ માટે વાત બધે નાખીએ છીએ પણ સામેથી કોઈ હાથ નથી પાડતું નથી અને એક વખત હા કોઈ હાથ નથી પાડતું દસ બાર દસ બાર વર્ષ તૂટી ગયેલી છે ના સગાઈ બી નથી અહીંયા કશું જ નથી થયું બે વસ્તુ જો કુંડળીમાં હું તમને એ વસ્તુ કહું કારણ કે હવે આપણી ઉંમર જે છે ને એ ચાલીસ પૂરા થયા મુ એ આ ચાર મહિના પછી પૂરું થશે મુ બે હશે હવે કુંડળીમાં એક વસ્તુ આપણે દરેક દર્શકોને હવે આ વસ્તુની ખબર પડી ગઈ કે અમુક અમુક યોગો એવા છે કે જેમાં તકલીફ હોય હોય ને હોય દાંપત્ય જીવનમાં કદાચ લગ્ન થઈ જાય ને તોય સુખાકારીનો અભાવ દેખાય એમાં એક તો આ ગુરુ જે છે ને બ્રહસ્પતિ એ પુરુષની કુંડળીમાં ગુરુ હંમેશા બળવાન હોવો જોઈએ પણ એ ગુરુ જયારે મેષ રાશિમાં કે વૃશ્ચિક રાશિમાં આવતો હોય સિંહ રાશિમાં આવતો હોય ત્યારે એ ગુરુ પ્રવજ્ય યોગ એટલે જે કહેવાય ને ભાગે જે લોકોને લગ્ન નથી કર્યા એવા લોકોની કુંડળીમાં તમને વધારે જોવા મળે કાં તો અમુક એનો ફેશન હોય મારે લગ્ન નથી કરવા સ્વતંત્ર રહેવું છે એવા વ્યક્તિઓ પણ હોઈ શકે છે કાં તો હજી જોબ કરીએ નોકરી કરીએ આ કરીએ તે કરીએ સેટ થઈએ પછી આપણે કરશું ઘરનું ઘર થઈ જાય પછી લગ્ન કરશું આવા વિચાર કરવાવાળા છે તમે કહ્યું એ પ્રમાણે અમુક પ્રયત્ન કરીએ છતાંય સફળતા નથી મળતી તો પહેલું કામ તો તમારો જે ગુરુ જે છે એ તમારો દેહભાવમાં બેઠેલો છે આ સૈદ્ધાંતિક વાત હું આપની સાથે કરી રહ્યો છું હવે બીજી વાત તમને કહું ચોથા સ્થાનમાં સાતમા સ્થાનમાં મોટા ભાગે રાહુની ઉપસ્થિતિ દાંપત્યની સુખાકારીમાં અવરોધ કરે છે કાં તો બે લગ્ન કરાવડાવે અથવા લગ્ન યુગમાં વિલંબ કરાવડા તો એવા સમયે આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે ભાઈ પુરુષ હોય તો એને અર્ક વિવાહ કરો અને સ્ત્રી હોય દીકરી હોય તેને વિવાહ કરવો તો આ વસ્તુ તમારો સાતમા સ્થાનમાં રાહુ સૂચવી રહ્યો છે કે હો કામ પડતા મૂક પેલા અર્ક વિવાહ કરાવો હવે દાંપત્યની સુખાકારીમાં જે બ્રહસ્પતિની મેં વાત આપણે કરી તો બૃહસ્પતિ માટે તો આખી બ્રહસ્પતિની શાંતિ પૂજા છે આખી જે પ્રમાણે કહે ને કોઈ કોઈપણ આપણે કામ કરતા હોય એમાં સફળતા જોઈએ તો એના માટે ખાસ એક પૂજા છે જેનું નામ છે બ્રહસ્પતિ શાંતિ તો બૃહસ્પતિ શાંતિની વિશે વિધિવત પૂજા કરવામાં આવે તો ખૂબ જ સારી સફળતા મળે શનિ સાથે બેઠેલો શુક્ર પણ લગ્ન જીવનમાં થોડાક તકલીફો ઉભી કરાવડાવે તેવું દેખાય છે તો કુળદેવીને દરરોજ તમે યાદ કરો કુળદેવીનો દીવો કરી માતાજીને પ્રાર્થના કરો બરાબર છે આઠમ આવતી હોય ચૌદશ આવતી હોય એવા સમય ચંડી પાઠ જો તમને આવડતો ચંડી પાઠનો પાઠ કરો કદાચ એની કૃપા થાય તો પણ તમારું કાર્ય સરળ બનશે જય ગણેશ એક કોલર મિત્ર સાથે વાત કરીએ હેલો રાજકોટ અમરેલીથી બોલું છું બાર દસ છ્યાસી હા સવારે સાત વાગે બરાબર અને સ્થળ છે અમરેલી અમરેલી માટે સાત નદી છે સવારમાં કેટલા વાગે સવારે સાત વાગે જવાર માં સાત વાગે અમરેલી હા અમરેલી શું પ્રશ્ન હતો બાબાનો એને સાહેબ સગાઈ નથી સાચી જોવે છે ઘણું અનુકૂળ આવતું નથી એક હા સાહેબ શું કરે અત્યારે અત્યારે ઘરનો બિઝનેસ કરે છે મકાન જમીન કરે છે ગાડી કરે છે અને એક પેલા તો તમે એને ગુરુની સારી વીંટી પહેરાવી દો પોખરાજનું રત્ન ચાર થી સાત કેરેટનું લેજો સોનામાં હોય તો ઠીક છે બાકી પંચધાતુમાં કે ચાંદીમાં પણ પહેરાવી શકાશે બીજું એનો ગુરુવાર કરવાનું કેજો સત્યાવીસ ગુરુવાર કરે ચણાની દાળ અથવા તો ચણાની દાળમાંથી બનાવેલી કોઈપણ વસ્તુઓનું ભોજન કરે એકઠાણું કરે ગુરુવારના દિવસે પીપળે બેસી અને વિષ્ણુ સહસ્ત્રોનો આવડે તો પાઠ કરે બાકી ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રની એક માળા અયૂક કરે બીજી વસ્તુ છે કે એની કુંડળીની અંદર રાહુ મીન રાશિનો છે સાતમા સ્થાનમાં છે અનુકૂળતા હોય તો અર્ક અર્થવિવાહ કરાવડાવી લેજો આ બધી વસ્તુઓ કરાવવાથી એને કામકાજમાં ખૂબ જ સારી સફળતા મળશે પૂજા કરવાની ઈચ્છા થાય તો વૃશ્ચિક રાશિનો શનિ બેઠેલો છે તૃતીય પરાક્રમ સ્થાનમાં અને વૃશ્ચિક રાશિનો શનિ હંમેશા લગ્નમાં વિલંબ કરાવડાવે તો એના માટે એક શાંતિ પૂજા છે એનું નામ છે શનિ મંડલ મહાપૂજા તો યોગ્ય અને યોગ્ય આવડત જેની હોય અથવા સારી જેની પાસે બુદ્ધિ જ્ઞાન હોય એવા કોઈ સારા પંડિતજી પાસે તમે પૂજા કરાવડાવી લેજો મને લાગે છે થોડું થોડું કરવાથી કદાચ સારા પરિણામ આપણને મળે જય ગણેશ બીજા કોલર મિત્ર સાથે વાત કરીશું હલો 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 જય ગણેશ જય ગણેશ હા आ, मारे तू बोलो? मान जिग्नी अहमदाबाद गाम अहमदाबाद गाम हा जन्मतारीख जन्म तारीख एक बारजर पेला एक बार बे हजार वाट शुक्रवार साजला साड साठ पनमसे साड सात केला वागे सुधीय સાડા ના ગાળામાં બરાબર અને ગામ અમદાવાદ હા શું પ્રશ્ન હતો નો જિગીશાનો નો પ્રશ્ન સગાઈ ને લગ્ન લગ્ન જીવન કેવું એમ કઈ સાલમાં લગ્ન થશે વાત આવે છે પણ બનશે પણ તમારે એક કામ કરવું પડશે બેન હા એનો સ્વભાવ થોડોક શાંત કરવો પડશે હા એ તો મને ખબર બહુ મગજ કી છે પણ હું મારો મારી આવી બોલી નાખે શું કરું હે હા હવે કેમ શાંત કરાવ તો આ તો પારકા ઘરે જાય તો શું થશે તો તમે તો કદાચ સાંભળીયેલો પણ પારકા ઘરે જશે તો પણ એ મૂંઝવાનું છે અમુક સમયે આપણે કુંડળીને ગ્રહોને ધ્યાનમાં રાખીએ કારણ કે લગ્ન થવા એ તો મહત્વનું છે જ પણ લગ્ન થયા પછી લગ્નનું ટકવું એ પણ મહત્વનું છે દાંપત્ય જેની સુખાકારીમાં આજકાલ લગ્ન પછી ભંગાણો ઘણી જગ્યાએ આપણને જોવાય સ્વભાવગત એકરૂપતાનો અભાવ દેખાય ટૂંકું એટલે શોર્ટકટથી કંઈક સુખ સુખમૂળ મેળવવાની ઈચ્છા હોય પછી ઘણી વખત પોતાની એક પોતાની મરજીથી જીવવાની ઈચ્છા હોય આવી ઘણી બધી બાબતો દાંપત્ય જીવનમાં પરસ્પર પ્રીતિના અભાવની જગ્યાએ અસંતોષ આપે છે તો આવા સમયે કુંડળીના ગ્રહોને આપણે ખાસ પ્રાધાન્ય જોતા હોઈએ છીએ અને જે ત્રુટી હોય તે ત્રુટીને આપણે નિવારવી પડે છે હવે માનો કે એની કુંડળીમાં ચોથા સ્થાનમાં મંગળ છે સ્વભાવની ઉગ્રતા છે આમ તો ભોળી છે બરોબર કામકાજમાં હોશિયાર છે બધી જ રીતે તૈયાર છે પણ સ્વભાવગત એકરૂપતા થોડી ઓછી દેખાય હવે બીજું રાહુ બેઠેલો દેહ ભાવની અંદર તો સાતમા સ્થાન ઉપર કેતુ હોય સ્વાભાવિક છે સાતને કેતુ હોય હવે આ કેતુભાઈ શુક્ર સાથે યુવતીમાં છે શુક્ર એટલે દાંપત્યના કારક સ્ત્રી માટે ખાસ જુવાતો હોય છે કેતુ સાથે જોડાયેલો છે તો થોડુંક વ્યવસ્થિત રીતે કોઈ સારું ઠેકાણું ગોતો હજી કદાચ ચારસો મહિના નીકળી જાય તો વાંધો નથી કારણ કે બે હજાર અને પચીસના માર્ચની આસપાસ કોઈ સારા યોગ દેખાઈ રહ્યા છે તો આ પ્રમાણે કરવાથી ચોક્કસ સારા લાભની શક્યતાઓ પ્રબળ દેખાઈ રહી છે ગુરુ અને શનિ બંને કુંડળીમાં બેઠેલા છે બારમા સ્થાનમાં તો શનિ અને ગુરુ બારમા સ્થાનમાં પણ થોડા સારા નથી ગણ્યા પણ હવે બધી વસ્તુઓ તો ક્યાં લેવા જેવી પણ દરરોજ સવારમાં સૂર્યનારાયણને જળ ચઢાવે મંગળવારે ભગવાન ગણપતિનું નામ લઈને એકટાણું કરે ઘઉંનું ને ગુવાળનું દાન કરે મંગળવારે આ બધું કરવાથી થોડો થોડો ફેર પડશે અને જય ગણેશ કોલર મિત્ર સાથે વાત કરીએ હેલો હેલો ચાલુ છે ચાલુ રાખવું છે કે પૂછવું છે હા પૂછો આવ્યું હા તો કોના માટે પૂછવું છે દીકરા માટે દીકરી દીકરા માટે સૌથી સારું કોનું પૂછવું છે દીકરાનું દીકરીનું એનું છે ના ચડે મગ ને તુવેરદાર એક ચલે એક કા તો મગની દાર ચડે ને કા દાર ચડે બે એકી ચડે હવે કોનું પૂછવું છે નહી મને શું પૂછવું છે શું સાંભળો છે દીકરા નો દીકરાનો દીકરો હા દીકરાનો દીકરાનું નામ બોલો હા બરાબર જન્મ તારીખ જન્મ તારીખ બે હાજર બે હજાર ચૌદ

આઠ આઠ પ્રશ્ન શું હતો ચાવલી ભણવામાં નબળો છે હા ભણવામાં નબળો અને તોફાની તોફાની તો દાદા ઉપર જો લાગે હા હા દાદા ઉપર જો છે દાદા ઉપર શનિ સાથે રાહુ ચોથા સ્થાનમાં છે પુત્રના પારણે વહુના બારણે આ બાલ્યકાળની અંદર છોકરું તોફાની થાય એને ક્યાંય બિહાડીઓને ક્યાંય ઉપડી જાય જે કામ કરવાનું કીધું એ ના કરે ને બીજા બધા કામમાં પ્રવીણ હોય એને લઈને કોઈકના ઘરે જવાનું હોય તો આ વખતે વિચાર કરવો પડે કે કારું કોઈ તોડફોડ ના કરે નહીં તો આપણે બેવાઈ નહીં શાંતિથી પાણી નહીં પીએ દે આવું ઘણી વખત દેખાય છે પણ મને લાગે છે હજી થોડી ઉતાર કરવા જેવી નથી કારણ કે હજી એને વરસ થયા છે અગિયાર તેર કે ચૌદ વરસ થઈ જાય પછી એના માટે એક શ્રાપિત યોગના દોષની વિધિ કરાવજો એના ના પરિવારમાંથી કોઈ પણ દાદા હોય દાદી હોય મમ્મી પપ્પા હોય સૂર્યનારાયણ ને જળ ચડાવજો એનાથી સફળતા સારી મળશે જય ગણેશ વાત કરીએ હાલો હાલો હેલો જય ગણેશ જય ગણેશ મહેન્દ્રભાઈ જી એ રાજકોટ થી બોલુ છુ હાજી મારા બાપા વિશે પૂછવું છે જન્મ તારીખ જન્મ તારીખ સોળ નવ બે હજાર સોળ નવ બે હજાર સમય સમય વહેલી સવારે સાડા ચાર વાગે ચાર ને ત્રીસ જન્મ સ્થળ રાશિ છે મીન રાશિ રાશિ તો હું ગોતી લઈશ તમે ખાલી મને જન્મ રાજકોટ થયો ને હા ઓ મહિનો વધની તીજ શુક્રવારની ની રાત શનિવારનું પરોડિયું બરાબર ને રેવતી નક્ષત્ર મીન રાશિ હવે પ્રશ્ન શું છે એ કયો પ્રશ્ન એ છે કે આપડે ગવર્મેન્ટ જોબ મળી અત્યારે વર્તમાન સમયે કોઈ પણ પ્રકારે જ્યારે આપણે કઈ પરિવર્તન સ્થાન પરિવર્તન જગ્યા પરિવર્તન અથવા તો નોકરીમાં પરિવર્તનના યોગની જો વાત કરવામાં આવે તો અત્યારનો સમય એના માટે થોડોક સાચવવા જેવો કોઈ પણ નિર્ણય લેતા પહેલા ગુજરાતીમાં કહે હો ગણીને ગણીને પાણી પીવું કારણ કે અહીંયા સૂર્ય જે છે સિંહ રાશિનો દેહભાવની અંદર છે સાતમા સ્થાનમાં કુંભ રાશિમાં શનિ ચાલી રહ્યો છે શનિની સાતમી દ્રષ્ટિ પડે છે પોતાના સૂર્ય ઉપર એના કારણે જે કંઈ નિર્ણય લેવાનો હોય એ મને લાગે જો ખમી જેવા એવું હોય તો ચાર પાંચ મહિના ખમી જાવું બરાબર છે કારણ કે આવતા ઉત્તરાયણ પછી જો નિર્ણય તમે લેશો તો એમાં શેમાં કામ કરવું શું કામ કરવું કેવી રીતનું કામ કરવું એ બધી આપણને ખબર પડી જાય સૂર્ય સિંહ રાશિનો પાવરફુલ છે વિશેષ કોઈ ટેન્શન લેવાનું કારણ નથી આગળ જતા પણ એને ખૂબ જ સારી સફળતા મળે હા બીજા સ્થાનમાં શુક્ર કન્યા રાશિમાં નીચનો બને છે તો આવા સમયે શુક્રની ઉપાસના કરે શુક્રનું રત્ન પહેરે શુક્રનું રત્ન ન પહેરે તો ઓપેલ નામનું રત્ન પહેરે અને બીજી ત્રીજી આંગળીમાં પહેરે તો એને સફળતા પ્રાપ્ત થશે અને શુક્રવારે કુળદેવી નામ લઈને એક ટાણું કરાવડાવજો એનાથી પણ એને સફળતા સારી મળશે જય ગણેશ કોલર મિત્ર સાથે વાત કરીએ હેલો હેલો જય ગણેશ જય ગણેશ મહેન્દ્રભાઈ જી હા મેં સુરત થી બોલું છું હા અમારા દીકરા માટે પૂછ્યું હતું બરાબર એની પચીસ દસ બે હજાર દસ પચીસ દસ બે હજાર દસ એની એનો જન્મ સમય છે આઠ થી પોણા નવ ની અંદર રાત્રે અને એને છે ને દાદા બ્લડ બનતું નથી બ્લડ હા એનો બ્લડ છે ને જળવું પડતું દાદા દર મહિને એના માટે કઈક

ખાલી આપણે કોઈ પણ જે કહે ને પરાવિજ્ઞાન એ પરમાત્માની કૃપા હોય ને અમુકનો હાથ ફરી જાય તો સફળતા સારી મળે ગ્રહો અમુક અનુકૂળતા પ્રતિકૂળતા કરી આપતા હોય તો સારી સફળતા મળે પણ આના ઉપર તો વિશ્વાસ એ રાખવો જ પણ સાથે સાથે અત્યારે મેડિકલ ક્ષેત્ર પણ બહુ જ ડેવલપ થયેલું છે બરાબર એટલે ઘણી વખત આપણે શું હોય કે અમુક જગ્યાએ ખોટી જગ્યાએ રવાડે ચડી જઈએ આપણે બરાબર થેલીસેમે જેવો રોગ જ્યારે હોય ત્યારે બાળકને માતા પિતાની ચિંતામાં વધારો કરે સ્વાભાવિક છે પણ હવે એનો યોગ્ય ઉપચાર હું તમને જ્યોતિષીના આધારે કહું તમે આ કરો તે કરો ને આવું કરો ને તેવું કરો કદાચ ભગવાન કરે અને ગણપતિ બાપાના કારણે બોલ ફળે મારા બરોબર ગ્રહોને આધારે જોવું તો પણ એનો મતલબ એવો નથી કે એને હા મેડિકલ જે આપણું જે એસ્ટ્રોલોજી છે એ જ પ્રમાણે અહીંયા તમારું મેડિકલ ટ્રીટમેન્ટ પણ જરૂરી છે બેન તો આ આ વિષયને ધ્યાનમાં રાખજો પણ હું એટલું કહું કે નજર જયારે કોઈ બાળકને લાગે અને એક નાનકડું ટપકું માતાજી માની ભાઈની ને ગાલને કાનના પાછળના ભાગમાં કરી દે તો એને એવી શાંતિ રહે કે હવે મારા છોકરાને કોઈની નજર નહીં લાગે અને કદાચ છતાં એવું લાગે તો એ હાથ વખત પેલા મીઠું નાખીને પાણી ફેરવી દે માથા ઉપરથી ઢોળી દે આ શ્રદ્ધાનો વિજય છે આમાં ત્યાં વિજ્ઞાન કામ નહીં કરે આમાં શ્રદ્ધા કામ કરશે એમ તમારી શ્રદ્ધા પણ જો તમારે અખંડ રાખવી હોય અને બાળકને વધારે સારા સ્વાસ્થ્યની અપેક્ષા રાખતા હોય તો પ્રથમ તો આપ મેડિકલનો ધ્યાનમાં રાખો દવાઓનું ધ્યાનમાં રાખો હોસ્પિટલનું ધ્યાનમાં રાખો સારા ડોક્ટરને લગતા જે નિષ્ણાતો હોય એનો આશ્રય લો હવે વાત તમને ગ્રહોની કરો ગ્રહોની અંદર આઠમું સ્થાન આરોગ્ય અને આયુષ્યનું સ્થાન છે ધનરાશિનો રાહુ પિતૃદોષ કરે છે એના કારણે કારણ કે આ ઉંમરે નથી કે આ બધા રોગ સહન કરવાની પણ છતાંય થયો છે કે ચૌદ પંદર શું કહેવાય પણ છતાં થયો છે તો ક્યાંક પિતૃઓને એવું કૃપા અહીંયા કોલળી દેખાડી રહી છે બેન તો પિતૃને એવું કૃપા માટે તો પિત્રોને જેટલા રાજી રાખવા એટલા રાખી શકાય જ્યાં પણ બેઠા હોય ત્યાં પિત્રોનું સ્મરણ કરીએ કોઈ પણ સારું કામકાજ કરીએ તો એને યાદ કરીએ ઘરમાં કોઈ મોટો માણ બેઠો કેમ આપણે યાદ કરતા હોય પિત્રોને આપણે યાદ કરીએ પાણીયારે દીવો કરીએ તુલસી ક્યારે દીવો કરીએ બુધવારનો દિવસ અથવા તો સારો દિવસ આવતો હોય કોઈ વ્યવહાર તહેવાર પ્રસંગ આવતો હોય ત્યારે પીપળો દીવો કરે પિત્રોને યાદ કરવામાં આવે બહુ બહુ તો નારણબલી શ્રાદ્ધ કરી શકાય એથી વિશેષ તમને કહું તર્પણ કરી શકાય નિત્ય તર્પણ કરી શકાય માર્જન કરી શકાય પિતૃને લગતી પૂજા કરી શકાય આ કરવાથી સારી સફળતાની પ્રાપ્તિ થાય શુક્ર જે છે ને એ સામાન્ય રીતે બ્લડ સર્ક્યુલેશનની અંદર બે ગ્રહોને પ્રાધાન્ય આપવામાં આવે શુક્ર અને મંગળ બરાબર જ્યારે પણ લોહી વિકાર કહેવાય એને તો લોહી વિકારની અંદર મંગળને જો ધ્યાનમાં રાખીએ આપણે તો મંગળ કુંડળીમાં વૃશ્ચિક રાશિનો સાતમા સ્થાનમાં સૂર્ય અને મંગળનો છઠ્ઠું સ્થાન રોગનું સ્થાન છે અને રોગની સાથે મંગળની પકડ છે સૂર્ય સાથે એટલે કદાચ આ રોગ એના નાનપણમાં ઉભો થયો છે એના માપના શરીરનું જેટલું વજન હોય ને એના માપના ઘઉં હે તમે એને તોડો બરાબરનો અને ઘઉં તમે એનો માપનું જે લઈ અને કોઈ દાન માપી દો કોઈને કદાચ ગણપતિ બાપાની કૃપા થાય તો દવા અને દુવા બે હાથે રાખો ને એ તમારી મનોકામનાઓ સિદ્ધ થાય જય ગણેશ મિત્રો આજે જેની જન્મ તારીખ છે તમામ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ હેપી બર્થડે તમારા માટે આગામી વર્ષ કેવું રહેશે ભવિષ્યની ચિંતા દરેકને સતાવતી હોય છે પણ તમારે ચિંતા કરવાનું કારણ એટલા માટે નથી કે તમે પ્રબળ આત્મવિશ્વાસ સફળ છો તમારું કાર્ય કરતા પહેલા તમે એનું લેસન પૂરું કરો છો અને પછી જ કામકાજમાં આગળ વધો છો એટલે તમે આગળ વધી શકો છો મગજને સંતુલિત રાખવું પડે આ વર્ષ દરમિયાન એ થોડું ધ્યાનમાં રાખજો ગુસ્સો કારણ વગરના ટેન્શનો ક્રોધ એનાથી જેટલા તમે દૂર રહેશો એટલી સારી સફળતા તમને મળશે દરરોજ સવારમાં ભગવાન સૂર્યનારાયણને જળ આપો અર્ઘે આપો દર રવિવારના દિવસે ઘઉં અને ગોળનું દાન કરો તો આ પ્રમાણે કરવાથી ચોક્કસ તમને વ્યવસાયની અંદર વ્યવહારની અંદર અભ્યાસની અંદર નોકરીયાત વર્ગને નોકરીની અંદર પારિવારિક જીવનની અંદર કોઈપણ જે લગ્ન ન થતા હોય ઉંમર થઈ ગઈ હોય અને છતાંય કદાચ સારા પરિણામોની અપેક્ષા રાખવાની હોય ત્યારે આવા સમયે સૂર્યનારાયણની ઉપાસના તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે હવે વાત કરીએ આપણે જેની આજે મેરેજ એનિવર્સરી છે જેની લગ્નતિથી છે તમામ દંપતીને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ આપનું દાંપત્ય જીવન સુખમય વ્યતીત થાય દરરોજ સવાર પડે અને આનંદની અનુભૂતિ થાય રાત્રે સુવો ત્યારે નિરાંતનો શ્વાસ લઈ શકો આવું તમારું લગ્ન જીવન બને ક્યારેક ક્યારેક અસંતોષ ક્યારેક ક્યારેક વધારે પડતી મહત્વાકાંક્ષા અને ક્યારેક ક્યારેક હું પદનો ભાર આ ત્રણ વસ્તુઓ માણસને પરેશાન કરે છે ખાસ કરી આપના માટે આત્મ સ્વર્નમાં સન્માનના ભોગે કોઈ કામ નથી કરવાનું પણ સાથે સાથે મારું માન ક્યાં જળવાશે મારી ઇજ્જત ક્યાં જળવાશે હું આ બોલીશ તો મને લાભ થશે કે નુકસાન થશે ખાલી આટલી વસ્તુને આ વર્ષ દરમિયાન ગાંઠે બાંધીને ધ્યાનમાં રાખજો એનું કારણ છે ઘણી વખત આપણે નથી કહેતા ભાઈ બોલે એના બોર વેચાય પણ ઘણી વખત કે ન બોલે એમાં નવ ગુણ બરાબર આ તમારે નક્કી કરવાનું ક્યારે શું કરવાનું છે કારણ કે લગ્નજીવનમાં સારી સુખાકારી માટે વાણી ઉપર તમારો જેટલો સંયમ હશે આ વર્ષ દરમિયાન એટલી જ તમને સારી સફળતાની પ્રાપ્તિ થવાની છે માનો કે ક્યાંક તકલીફ ઉભી થાય છે તો એવા સમયે એમ કહેવાય છે કે વધારે પડતા પાણીનું સેવન કરો પાણી પીવાનો આગ્રહ રાખો તમે બરાબર જયારે પણ કઈ આમાં જેને કે મન ડામાડોળ હોય ત્યારે થોડુંક પાણી પી લેવું અને એમાં તમને કહું ચાંદીના ગ્લાસમાં અથવા તાંબાના ગ્લાસમાં પાણી મૂકી રાખો અને એ પાણી જો તમે પીવો તો સમજી લો દાંપત્ય જીવનમાં સારી સુખાકારી તો વૃદ્ધિ પામે સંતાનોનું સુખ પણ આ વર્ષે સારું દેખાઈ રહ્યું છે સંતાનોની પ્રગતિના યોગ પણ સારા બની રહ્યા છે કોઈપણ નવી વસ્તુઓ ખરીદવાની લેવાની વેચવાની બધી બાબતોમાં સારી અનુકૂળતા ભગવાન ગણપતિની કૃપાથી આ વર્ષ દરમિયાન તમને જોવા મળશે એટલો મતલબ આ વર્ષ તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે જય ગણેશ તને મે માન શિવ સંકલ્પ મસ્તુ શુભત્વની વાત કરીએ મિત્રો તો આજે અંક શાસ્ત્રની દ્રષ્ટિએ ધ્યાનમાં રાખીએ તો આજનો શુભત્વને આપવા વાળો અંક એક છે એકનો અંક દરેક જગ્યાએ લાભ કરાવડાવશે રંગની વાત કરીએ તો પીળો રંગ અને ગુલાબી રંગ આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે કોઈપણ સારું કામકાજ કરવાનું હોય સારો પ્રસંગ હોય સારી જગ્યાએ મીટિંગ કરવાની હોય તો આ બે રંગને જો પ્રાધાન્ય આપવામાં આવે તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય એક પીળો અને એક ગુલાબી અને એમાંય સારા સમયનો જો વિચાર કરીએ તો સવારમાં દસ કલાક અને સત્યાવીસ મિનિટથી શરૂ કરો અને બપોરે એક કલાકને ઓગણપચાસ મિનિટ સુધીનો સમય એ સારામાં સારો સમય માનવામાં આવે છે દિનમાન પ્રમાણે જેમ કે એની કોસ્મિક અંદર એની ઉર્જા આપણને સારી પ્રાપ્ત થાય અને એ સમય દરમિયાન કરેલું કામ આપણને લાભ કરાવડાવે પણ એવો પાછો રાહુનો પણ સામે જો વિચાર કરીએ જેને આપણે રાહુ કાર્ડ કહીએ છીએ એ પાછો એક ને ઓગણપચાસ થી શરૂ થાય બપોરે અને ત્રણ કલાક ને ત્રીસ મિનિટ સુધી ચાલે છે તો આ રાહુ કાર્ડની અંદર કોઈ પણ નવા કામની શરૂઆત ના કરવી બને ત્યાં સુધી તો આ વસ્તુને ધ્યાનમાં રાખવી પડશે હવે સુભત્વને આપવા વાળી દિશાની વાત જો આપણે કરીએ કે જે દિશા મને તમને બધાને લાભ કરાવડાવે અને એ દિશા પૂર્વ દિશા છે પૂર્વ દિશા ખૂબ જ સારો લાભ કરાવે સુભત્વને આપવા વાળી દિશા છે પણ જે પ્રમાણે અજવાળું હોય એ પ્રમાણે અંધારું હોય શુભ હોય એની અમે અશુભ હોય તો એ તમારી અશુભ દિશાની વાત કરવામાં આવે તો એક દક્ષિણ દિશા છે અને બીજો અગ્નિ ખૂણો છે તો દક્ષિણ દિશા અને અગ્નિ અગ્નિખૂણો એ પણ યાત્રા કરવાની હોય પ્રવાસ કરવાનો હોય કોઈ પણ બેસીને કામકાજ કરવાનું હોય એ દિશામાં જવાનું હોય તો થોડું સાચવીને કામકાજ કરું તેના કારણે સારી સફળતાની પ્રાપ્તિ થાય બાર રાશિની અંદર એક રાશિ છે તુલા જેના અક્ષર છે ર અને ત અને એક રાશિ છે કુંભ જેના અક્ષર છે ગ અને શ તો તુલા રાશિ અને કુંભ રાશિવાળા જાતકોએ થોડુંક સાચવીને કામકાજ કરવાનું રહેશે જય ગણેશ એક કોલર મિત્ર સાથે વાત કરીએ હેલો 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 જય ગણેશ જય ગણેશ જી મારું નામ જયદેવ છે અને મારી જન્મ તારીખ સત્તર ત્રણ ઓગણીસો પી સમય સાંજના સાત ને વીસે બરાબર અને જામનગર બરાબર સાહેબ મારે એમાં એવું થાય છે કે નોકરીમાં કઈ મેળ પડતો નથી અને હલતા બીમાર થઈ જાવ છું ડ્રાઈવિંગ નો ધંધો કરું છું બરાબર અને બે વાર લગ્ન તૂટી ગયા છે તો હજી વાર કરવાની ઈચ્છા ખરી કે પછી હું ના ના ઈચ્છા તો હોય જ ને તમારે તો ઠીક છે એકલું કેમ એમ શનિ વૃશ્ચિક રાશિનો લગ્ન જીવનમાં વિખવાદ કરાવડાવે વિલંબ કરાવડાવે તોડી નાખે અથવા તો દાંપત્ય સુખ ના લેવા દે હવે ડ્રાઇવિંગનું આપ કામકાજ કરી રહ્યા છો મતલબ કે તમારા કામકાજની અંદર બે હજાર ને પચીસના માર્ચ મહિના સુધી થોડીક થોડી તકલીફ રહેશે પછી સારી સફળતા રહેશે હવે શનિ એટલે વૃશ્ચિક રાશિનો છે જો દાંપત્યની સુખાકારી જોઈતી હોય તો એક શનિ મંડળની મહાપૂજા અવશ્ય કરાવી લે બીજું તમારા કામકાજમાં સારી સફળતા માટે નોકરીમાં સ્થિરતા પગાર ધોરણમાં વધારો તો ગુરુની હારી વીટી પહેરજો ને એનાથી સારો લાભ થશે ચંદ્ર ગુરુ સાથે ગજ કેસરી યોગ પાંચ પાંચ સ્થાનમાં કરી રહ્યો છે તો આ બધું ધ્યાનમાં રાખો મંગળ રાહુ સાથે ક્યાંક સ્વભાવની ઉગ્રતા પણ નુકસાન કરાવડાવે તો ગણપતિ પપ્પા પગે લાગવું દરરોજ નજીકમાં મંદિર હોય તો નહીં તો ઘરમાં મંદિર હોય તો ગણપતિ બપન પગે લાગે થોડોક ગોળ મોઢામાં મૂકી અને ઓમ ગંગ ગણપતની એક માળા કરી લેવી આ બધું કરવાથી સારી સફળતા મળશે જય ગણેશ શું કરવાથી લાભ થાય શું કરીએ તો નુકસાન કયા મંત્રનો જાપ શેનું કરવું જોઈએ દાન એ બધી વાત કરીએ વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આજે બૃહસ્પતિ સ્તોત્રના જો સાત પાઠ કરીએ અને દત્ત બાવનીના બાવન પાઠ કરીએ તો ચોક્કસ સારી સફળતા મળે બને ત્યાં સુધી મોટા હોય ઉંમરમાં હોય ચાહે આપણા સાથે જ્ઞાનમાં મોટા હોય બને ત્યાં સુધી એનું અપમાન ન થાય એનું ધ્યાન ખાસ રાખવું પડશે અને ઓમ રીમ ગમ ગુરુવે નમઃ આ મંત્રનો જાપ તો સારામાં સારો જપ છે આજે ચણાની દાળને પીળા કપડામાં બાંધી અને યથાશક્તિ કોઈ નિજ મંદિરમાં બાજુબાજુ કોઈ મંદિર હોય ત્યાં અથવા તો કોઈ નથી ત્યાં સારી જગ્યાએ તમે દાનમાં આપી દો તમારું કાર્ય સરળ બને જય ગણેશ મિત્રો ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર આપ જયારે કાર્યક્રમ જુઓ છો ત્યારે પ્રશ્નો પણ આપ પૂછો છો પત્ર વ્યવહારના માધ્યમથી પણ પ્રશ્ન પૂછવાનો અમે વારંવાર આપને સૂચન કરીએ છીએ પણ છતાંય આપના પ્રશ્નો પત્રના માધ્યમથી થોડા ઓછા આવે છે બરાબર તો એના માટે પણ તમે પ્રયત્ન કરો કારણ કે તમારા પ્રશ્નના જવાબ અહીં ઘરે બેઠા તમને જાણવા હોય તો પત્ર દ્વારા પણ આપણા પ્રશ્નો પૂછી શકો છો અને પત્ર વ્યવહાર માટેનું અમારું સરનામું તો નોંધી જ લો તમે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં તો હું બસ આટલું જ આવતીકાલે નવા વિચારો સાથે ફરીથી મળશું રૂબરૂ મુલાકાતની ઈચ્છા હોય તો મોબાઈલ નંબર પણ આપવામાં આવે છે સાથે સાથે અહીંયા સરનામું પણ આપવામાં આવે છે આપનું સ્વાગત છે જય ગણેશ